ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ચાલો આજનું આપણું શિક્ષણ કાર્ય શરૂ કરીએ. આની આગળના વિડીયોમાં આપણે લંબાઈ માપનના જુદા જુદા એકમો વિશે શીખી ગયા, બરાબર ને? હવે આપણે જોઈશું આ લંબાઈના માપનના એકમો જે છે તેનું એકબીજામાં રૂપાંતર. આગળના વિડીયોમાં આપણે જોયું કે 10 મીમી બરાબર 1 સેમી, 100 સેમી બરાબર 1 મીટર, 1000 મીટર બરાબર 1 કિલોમીટર, બરાબર. આ આપણે આગળના વિડીયોમાં શીખી ગયા. હવે આપણે રૂપાંતર વિશે શીખીએ. ચાલો આપણું જોઈએ સેમીમાં ફેરવો. સેમી એટલે કે સેન્ટીમીટરમાં ફેરવો. પહેલું છે 6 મીટર, આપણને શું આપેલું છે? મીટર આપેલા છે, બરાબર. હવે આપણને અહીંયા આપેલું છે કે 100 સેમી બરાબર 1 મીટર, તો અહીંયા આપણને કેટલા આપેલા છે? 6 મીટર આપેલા છે, બરાબર. તો આપણે આ જે મીટર આપેલા છે એને સેન્ટીમીટરમાં ફેરવીએ તો જુઓ કે 1 મીટર બરાબર 100 સેમી. આપણને અહીંયા મીટર આપેલા છે, બરાબર. એટલે આપણે સૌથી પહેલા મીટર લખીશું, પછી સેમી. 1 મીટર બરાબર 100 સેમી. આથી 6 મીટર બરાબર કેટલા? હવે આ પદ માનીને દાખલો ગણતા તો આપણે શીખી ગયા, બરાબર ને? તો શું આવશે? બરાબર 6 મીટર ગુણ્યા 100 સેમી, અને છેદમાં કેટલા આવશે? 1 મીટર. હવે 6 ગુણ્યા 100 એટલે કેટલા થયા? 600. 600 સેમી એટલે કે 6 મીટર બરાબર 600 સેમી. પડી સમજ? જુઓ ફરીથી. 1 મીટર બરાબર 100 સેમી. આથી 6 મીટર બરાબર કેટલા? હવે ચોકડી ગુણાકાર. 6 મીટર ગુણ્યા 100 સેમી છેદમાં 1 મીટર. હવે આ બેનો ગુણાકાર એટલે કે 6 ગુણ્યા 100 બરાબર. 100 ગુણ્યા 6 કરશું તો કેટલા આવશે? 600. 600 સેમી. હવે બીજો દાખલો જોઈએ. 7 મીટર 62 સેમી. હવે અહીંયા તમને મીટર પણ આપેલા છે અને સેમી પણ આપેલા છે, બરાબર. એટલે જે આ 62 સેમી આપ્યા છે એને આપણે સેમીમાં જ રવા દઈશું. પહેલા આપણે આ જે 7 મીટર છે એ 7 મીટરને આપણે સેમીમાં ફેરવીએ, બરાબર. તો ચાલો સૌથી પહેલા આ જે 7 મીટર છે એ 7 મીટરને આપણે સેમીમાં ફેરવી લઈએ, બરાબર. એટલે કે 1 મીટર બરાબર 100 સેમી. તો 7 મીટર બરાબર કેટલા? હવે 7 મીટર ગુણ્યા 100 સેમી છેદમાં 1 મીટર, બરાબર. હવે છેદમાં એક જ છે એટલે કોઈ પણ અંશ કે છે ઉડશે નહીં. એટલે કે 7 ગુણ્યા 100 બરાબર 700 સેમી. તો આપણને અહીંયા મળી ગયા 7 મીટર બરાબર 700 સેમી. હવે આપણને શું દીધું છે કે 7 મીટર 62 સેમીને આપણે સેમીમાં ફેરવવાના છે. હવે 7 મીટર બરાબર આપણને કેટલા મળી ગયા? 700 સેમી પ્લસ કેટલા છે? 62 સેમી, બરાબર. એટલે 700 સેમી પ્લસ 62 સેમીનો શું થશે? સરવાળો. હવે 700 વત્તા 62
એટલે કેટલા થશે? 762 સેમી, એટલે કે 7 મીટર 62 સેમી બરાબર 762 સેમી. હવે ત્રીજો દાખલો જોઈએ. 84 મીટર બરાબર. તો સૌથી પહેલા જે 84 મીટર આપેલા છે એને આપણે શું કરવાનું છે? સેમીમાં ફેરવવાના છે. તો આપણે લખીશું, શું લખીશું કે 1 મીટર બરાબર કેટલા સેમી છે? 100 સેમી. તો 1 મીટર બરાબર 100 સેમી. તો કેટલા લઈશું આટલે? 84 મીટર બરાબર કેટલા? હવે શું થશે? ચોકડી ગુણાકાર. 84 મીટર ગુણ્યા 100 સેમી, છેદમાં 1 મીટર બરાબર 84 ગુણ્યા 100. ઉપર અંશમાં જે આપેલા છે એ બધાનો શું થશે? ગુણાકાર. એટલે 84 ગુણ્યા 100. હવે 84 એકુ 84 અને આ 2 0 બરાબર, એટલે કેટલા થયા? 8400 સેમી. એટલે કે 84 મીટર બરાબર 8400 સેમી. ચાલો તો હવે ચોથો દાખલો જોઈએ. આ પ્રમાણેનો એક દાખલો આપણે આગળ જોઈ ગયા. હવે બીજો જોઈએ. 73 મીટર 50 સેમી. તો સૌથી પહેલા હવે આપણે આમાં શું કરીશું? 50 સેમીને તો બેઠા જ રહેવા દઈશું, પણ શું કરીશું? 73 મીટર જે આપ્યા છે તેને આપણે સૌથી પહેલા સેમીમાં ફેરવીશું. એટલે કે 1 મીટર બરાબર 100 સેમી. તો 73 મીટર બરાબર કેટલા? બરાબર 73 મીટર ગુણ્યા 100 સેમી, છેદમાં 1 મીટર બરાબર 73 ગુણ્યા 100 બરાબર 73 અને આ 2 0 એટલે કે 7300 સેમી. કેટલા થયા? 7300 સેમી. હવે આગળ જોઈએ. હવે આપણને 73 મીટર બરાબર મળી ગયા 7300 સેમી. એટલે હવે આ 50 સેમી સાથે આપણે એનો સરવાળો કરીશું. એટલે કે 7300 સેમી પ્લસ 50 સેમી, આ બંનેનો શું થશે? સરવાળો. તો 7300 સેમી પ્લસ 50 સેમી બરાબર 7350 સેમી. કેટલા આવશે? 7350 સેમી. વિદ્યાર્થી મિત્રો, આ HW તમારે તમારી નોટબુકમાં લખવાનું છે અને આ કોષ્ટકને તમારે મોઢે કરવાનું છે. બરાબર કે 10 મીમી બરાબર 1 સેમી, 100 સેમી બરાબર 1 મીટર, 1000 મીટર બરાબર 1 કિલોમીટર. આ કોષ્ટક તમારે બરાબર મોઢે કરી નાખવાનું. બરાબર, આવતા વિડીયોમાં ફરી મળીશું. ત્યાં સુધી આવજો.